नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन नी आ ऑनलाइन यूट्यूब चैनल मां आप सौनुं हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित जेनो चैप्टर नंबर 14 अभिअभिकरण। विद्यार्थी मित्रों, आगळना सेशन मां एटले के पार्ट 5 मां आपणे स्वाध्याय 14.3 ना दाखला नंबर 1 ना क्वेश्चन नंबर 3 सुधी आपणे अभ्यास कर्यो हतो। विद्यार्थी मित्रों, आज त्यांथी थोड़ा आगळ वधीशुं के दाखला नंबर 4 जेमां 34x नो घन छे, y नो घन, z नो घन ભાગ્યા 51xy વર્ગ z વર્ગ, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે દાખલો ગણીશું। તો સૌપ્રથમ 34x નો ઘન છે y ઘન, z નો ઘન ભાગ્યા 51xy વર્ગ z વર્ગ z ઘન, બરાબર? તો આને આપણે એરેન્જ કેવી રીતે કરીશું? તો કે 34x નો ઘન y નો ઘન z નો ઘન ભાગ્યા 51xy નો વર્ગ z નો ઘન। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે 34 અને 51 કયા ગણ્યામાં આવે છે? તો કે 17 ના, તો 2 × 17 અને 3 × 17, બરાબર? હવે ગુણ્યા આ રીતે કરીને x છે, તો x વાળા પદની નીચે x વાળું પદ મૂકીએ, એટલે x નો ઘન છેદમાં x ગુણ્યા y નો ઘન છેદમાં y નો વર્ગ ગુણ્યા z નો ઘન છેદમાં z નો ઘન। હવે વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાં જે સરખું હોય એ કટ કરીશું, તો 17 17 કટ થઈ જાય, વધે શું? તો કે 2 છેદમાં 3, બરાબર? ગુણ્યા અહીંયા x, બંને આધાર સરખા હોય, આપણે ઘાત અને ઘાતાંકમાં શીખ્યા, આધાર સરખા હોય અને ભાગાકાર હોય, અને અહીંયા જો x છે એટલે x ની જગ્યાએ કોઈ ઘાત ન હોય એટલે 1 ગણવાની, તો ઘાતાંકોની બાદબાકી, તો 3 - 1 ગુણ્યા અહીંયા આધાર સરખા, તો ઘાતાંકોની બાદબાકી y 3 - 2 ગુણ્યા z 3 - 3। તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક સ્ટેપ આવશે, 2 છેદમાં 3 ગુણ્યા, હવે અહીંયા તમે જુઓ x ની 3 - 1 કરો એટલે કેટલી ઘાત આવે? તો કે x નો વર્ગ ગુણ્યા y ની 3 - 2 એટલે શું આવશે? 1 ઘાત ગુણ્યા z ની 3 - 3 એટલે 0, બરાબર છે? તો અહીંયા 2 છેદમાં 3 x નો વર્ગ y, હવે અહીંયા z ની 0 ઘાત એટલે મેં તમને કીધું કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે આપણે શું સમજવાનું? તો કે 1, બરાબર? તો આનો ફાઇનલ જવાબ શું આવે? તો કે 2/3 x વર્ગ y, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, 2/3 x વર્ગ y એનો જવાબ આવે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળનો દાખલો છે 5મો, કે 12a8 b8 ભાગ્યા -6a6 b4, તો સૌપ્રથમ આપણે એને ભાગાકાર સ્વરૂપમાં લખીએ, તો કે 12a8 b8 છેદમાં -6a6 b4, બરાબર? હવે આપણે સંખ્યાની નીચે સંખ્યા, તો કે 12 - 1 - 6 a8 b8 અહીંયા a6 b4, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, આનું વિસ્તરણ કરીએ, તો ઉપર 12 છે એટલે શું લખીશું? તો કે 2 × 2 × 3 a8 × b8, હવે છેદમાં, તો કે -1 × 6 એટલે 2 × 3 × a6 × b4। હવે વિદ્યાર્થી મિત્રો, કટ શું થાય છે જુઓ, તો કટ શું થાય છે? બંને ઉપર નીચે સરખું શું છે જલ્દી જુઓ, યસ, શું કટ થાય છે? તો કે 2 2 કટ થઈ જાય છે અને 3 3 કટ થઈ જાય છે, તો ઉપર વધ્યું શું? 2 × અહીંયા a8 છે, નીચે a6 છે, ભાગાકારમાં 6 ઘાત, તો આધાર સરખો હોય તો ઘાતાંકોની બાદબાકી એટલે a8 - 6 ઘાત, રાઈટ? તો ગુણ્યા વિદ્યાર્થી મિત્રો, b8 - 4 ઘાત બરાબર, અને છેદમાં -1, બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે કઈ રીતે જવાબ લાવીશું? તો -2 - -2 એટલે અહીંયા આવશે -2 ગુણ્યા a8 - 6 એટલે કેટલી વધે? 2 ગુણ્યા b8 - 4 એટલે કેટલી વધે ઘાત? તો કે 4 ઘાત,
तो जवाब शू माइनस बे ए नो वर्ग बी चार घात। ओके तो विद्यार्थी मित्रों आ जवाब थयो पांचमा दाखला नो। त्यार बाद आपणे दाखला नंबर बे जोईए तो के आपेल बहुपदी ने एक पदी वडे भागो बराबर छे। तो सौ प्रथम पहलो दाखलो छे के पांच एक्स नो वर्ग माइनस छ एक्स भाग्या त्रण एक्स। तो आने भागाकार स्वरूप में लखीए तो पांच एक्स नो वर्ग माइनस छ एक्स छेद में त्रण एक्स बराबर। तो विद्यार्थी मित्रों बन्ने माथी सामान्य शू निकले छे जो तो बन्ने माथी सामान्य निकले ऊपर थी नानी घात शू छे एक्स नी एक घात एटले एक घात सामान्य निकले छे। तो वच्चे शू पांच एक्स कारण के एक्स नो वर्ग तो एक्स गुणिया एक्स एमांथी एक्स निकले एटले एक्स वधा माइनस अहींया छ गुणिया एक्स तो एक्स सामान्य निकले तो शू वध्यु छ छेद में त्रण गुणिया एक्स छे। तो विद्यार्थी मित्रों आ एक्स कट थी जाए ऊपर नीचे तो वधे शू पांच एक्स माइनस छ छेद में त्रण कौंस छूटो करी दो पांच एक्स माइनस छ छेद में त्रण। तो विद्यार्थी मित्रों दाखला नंबर बे नो जवाब अपने मिली गयो पांच एक्स माइनस छ छेद में त्रण। हवे त्यार बाद नो बीजो दाखलो छे के त्रण वाय नी आठ घात माइनस चार वाय नी छ घात वत्ता पांच वाय नी सिक्स घात भाग्या वाय नी चार घात। तो विद्यार्थी मित्रों आने अपने भागाकार स्वरूप में लखीए तो के पांच वाय नी छ घात बराबर छे छेद में वाय नी चार घात बराबर छे। तो विद्यार्थी मित्रों अहीं तमे जोई शको छो अहीं वाय नी चार घात छे बराबर। तो नानामां नानी घात शू छे वाय नी आठ घात छे वाय नी छ घात वाय नी चार घात। तो नानी घात छे सामान्य निकले तो के वाय नी चार घात सामान्य निकले तो अहीं त्रण वाय नी आठ घात हती चार घात सामान्य निकली तो आठ मांथी चार जाय तो चार वधे माइनस चार वाय नी छ घात छ मांथी चार घात गई वाय नी तो चार वाय नी बे घात वधे प्लस वाय नी चार घात सामान्य निकली गई तो अहीं तो खाली पांच ज वधशे छेदमां वाय नी चार घात। तो विद्यार्थी मित्रों शू कॉमन छे बन्ने ऊपर नीचे यस वाय नी चार घात वाय नी चार घात कॉमन छे निकली जशे। આપણો જવાબ શું મળ્યો ત્રણ વાય ની ચાર ઘાત માઇનસ ચાર વાય નો વર્ગ વત્તા પાંચ। વિદ્યાર્થી મિત્રો આ આપણો ફાઇનલ આન્સર થયો બરાબર છે। તો સ્વાધ્યાય 14.3 ના દાખલા નંબર 1 ના ચોથો અને પાંચમો તથા દાખલા નંબર 2 નો પહેલો અને બીજો આપણે પૂર્ણ કર્યો। હું 2 સેકન્ડ આપું છું સ્ક્રીનશોટ લઈ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો જોઈએ કે आठ कौंस में एक्स नो घन वाय नो वर्ग झेड नो वर्ग प्लस एक्स नो वर्ग वाय नो घन झेड नो वर्ग प्लस एक्स नो वर्ग वाय नो वर्ग झेड नो घन भाग्या चार एक्स वर्ग वाय वर्ग झेड वर्ग बराबर। आने पहले आपने भागाकार स्वरूप में लखीए ओके आठ कौंस में एक्स नो घन वाय नो वर्ग झेड नो वर्ग प्लस एक्स नो वर्ग वाय नो घन झेड नो वर्ग प्लस x નો વર્ગ y નો વર્ગ z નો ઘન કૌંસ પૂરો છેદમાં 4x વર્ગ y વર્ગ z બરાબર। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શું કરીશું કે શું થશે કયો તો તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 8 છે વિદ્યાર્થી મિત્રો અહીં સામાન્ય શું નીકળશે તો કે જો પહેલા તો આપણે 8 ની જગ્યાએ 2 ગુણ્યા 4 કરીશું ત્યારબાદ x નો નાની ઘાત શું છે તો કે x નો વર્ગ y ની નાની ઘાત તો કે y નો વર્ગ z ની નાની ઘાત z નો વર્ગ। હવે અહીંયા ઘનમાંથી જો y નો વર્ગ z નો વર્ગ તો સામાન્ય નીકળી જાય x નો ઘન છે એમાંથી x² નીકળી જાય તો x વધા વત્તા અહીંયા x નો વર્ગ સામાન્ય y નો ઘન છે y વર્ગ નીકળે એટલે ખાલી y z નો વર્ગ સામાન્ય નીકળી ગયા વત્તા x નો વર્ગ નીકળી ગયા કોમન y નો વર્ગ કોમન z નો ઘન છે 3 ઘાત છે એમાંથી 2 ઘાત નીકળી ગઈ તો 1 ઘાત વધે છેદમાં 4x નો વર્ગ y નો વર્ગ z નો વર્ગ બરાબર। તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરીશું તો કે જે સરખું હોય ઉપર નીચે કટ થશે વધ્યું શું તો કે 2 કૌંસમાં x + y + z છેદમાં 1 બરાબર 2 કૌંસમાં x + y + z છેદમાં 2। હવે વિદ્યાર્થી મિત્રો યસ x નો ઘન + 2x વર્ગ ચોથો દાખલો 2x² + 3x ભાગ્યા 2x। તો આને પહેલા આપણે ભાગાકાર સ્વરૂપમાં લખીએ તો કે x નો ઘન + 2x નો વર્ગ + 3x
छेद में 2x ત્રણેય માંથી સામાન્ય શું નીકળે તો કે x સામાન્ય નીકળે તો x સામાન્ય કાઢીએ એટલે અહીંયા શું વધશે x નો વર્ગ પ્લસ 2x પ્લસ 3 અને કૌંસમાં તો કે 2 છેદ માં x તો વિદ્યાર્થી મિત્રો અહીં x x કટ થઈ જાય તો વધશે શું તો 1 ના છેદ માં 2 બરાબર અહીંયા ઉપર કાઈ ના વધ્યું એટલે 1 અને નીચે 2 છે એટલે 1 ના છેદ માં 2 કૌંસમાં x નો વર્ગ પ્લસ 2x પ્લસ 3 આ આપણો ફાઇનલ જવાબ થયો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પાંચમો દાખલો છે જો કૌંસ ની અંદર p નો ઘન q ની 6 ઘાત માઈનસ p ની 6 ઘાત q ની 3 ઘાત ભાગ્યા p નો ઘન q નો ઘન તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ભાગાકાર સ્વરૂપમાં લખીશું p નો ઘન q ની 6 ઘાત માઈનસ p ની 6 ઘાત q નો ઘન કૌંસ પૂરો છેદમાં p ની 3 ઘાત q ની 3 ઘાત વિદ્યાર્થી મિત્રો આમાંથી સામાન્ય શું નીકળશે તો કે p નો ઘન નાની ઘાત હોય એ સામાન્ય નીકળે જો p નો ઘન એટલે p ની 6 ઘાત છે તો નાની ઘાત p ની 3 ઘાત અહીંયા q ની 6 ઘાત q ની 3 ઘાત તો q ની 3 ઘાત સામાન્ય નીકળશે કૌંસમાં p નો ઘન સામાન્ય નીકળી ગયો q ની 6 ઘાત છે એમાંથી 3 ઘાત ગઈ તો q ની 3 ઘાત વધી માઈનસ p ની 6 ઘાતમાંથી 3 ઘાત ગઈ તો p ની 3 ઘાત રહી q ની 3 ઘાત ઓલરેડી સામાન્ય નીકળી ગયા તો કૌંસ પૂરો છેદમાં p નો ઘન q નો ઘન ઉપર નીચે સામાન્ય શું છે તો કે p નો ઘન q નો ઘન તો વધ્યું શું તો કે q નો ઘન માઈનસ p નો ઘન બરાબર છેદમાં 1 બરાબર છેદમાં 1 તો એના બરાબર આપણે એવું લખી શકાય કે q નો ઘન માઈનસ p નો ઘન આ આપણો આન્સર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 નીચેના ભાગાકાર કરો તો 10x - 25 ભાગ્યા 25 અને ભાગાકાર સ્વરૂપમાં સૌપ્રથમ લખીએ તો કે 10x - 25 છેદમાં 25 રાઈટ તો વિદ્યાર્થી મિત્રો 10x - 25 છેદમાં 25 હવે જો ઉપર છે એમાંથી કંઈ સામાન્ય નીકળે છે જો તો યસ શું સામાન્ય નીકળે છે તો કે 5 સામાન્ય નીકળે છે કારણ કે 5 2 10 5 થાય 25 તો 5 સામાન્ય નીકળે તો ઉપર શું વધ્યું કૌંસની અંદર 2x - 5 5 2 10 5 5 25 છેદમાં 5 * 5 બરાબર 25 એટલે 5 * 5 થાય ઉપર નીચે સરખું શું છે 5 5 એકવાર તો જવાબ શું આવે કે 2x - 5 છેદમાં 5 બરાબર આપણો જવાબ આવ્યો 2x - 5 છેદમાં 5 હવે બીજો દાખલો છે દાખલા નંબર 3 નો તો કે 10x - 25 10x - 25 છેદમાં 2x - 5 બરાબર તો વિદ્યાર્થી મિત્રો ચાલો આ દાખલામાં તમારે કહેવાનું છે કે શું સામાન્ય નીકળે છે 10x - 25 છેદમાં 2x - 5 તો બંનેમાંથી જો 5 2 10 5 5 25 આપણે આવું લખી શકીએ કે ભાઈ 5 * 2 ગુણ્યા x માઇનસ 5 ગુણ્યા 5 બરાબર છે છેદમાં 2x માઇનસ 5 જો બંને બાજુ સરખું શું છે 5 બરાબર તો આપણે 5 સામાન્ય કાઢ્યા બરાબર આ અને આ તો અહીંયા વધ્યું શું આ બાજુ તો કે 2x તો લખવાનું કૌંસમાં 2x માઇનસ આ 5 સામાન્ય નીકળી ગયા શું વધ્યું 5 તો જો છેદમાં છે 2x માઇનસ 5 હવે બંને કૌંસ સરખા આવ્યા એટલે કટ થઈ જાય ઉપર નીચે ઉપર વધ્યું શું 5 છેદમાં 1 એટલે બરાબર 5 તો આપણો જવાબ આપણને મળ્યો 5 ત્યારબાદ ત્રીજો દાખલો છે 10y 6y વત્તા 21 ભાગ્યા 5 કૌંસમાં 2y + 7 હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે 10y છે એટલે આ 10y ની જગ્યાએ આપણે 2 * 5 * y એવું કરીએ હવે આ જે કૌંસ છે એમાંથી તમે જુઓ 3 2 6 અને 3 7 21 તો એમાંથી આપણે શું સામાન્ય કાઢીએ 3 સામાન્ય કાઢીએ તો કૌંસમાં શું વધે 3 2 6 3 નીકળી ગયા તો 2 અને y વત્તા 3 7 21 3 નીકળી ગયા 7 રાઈટ કૌંસમાં કૌંસ પૂરો અને છેદમાં 5 કૌંસમાં 2y + 7 હવે જો ઉપર નીચે સરખું શું છે તો એક તો 5 ઇક્વલ + 2y + 7 2y + 7 બંને કટ થઈ જાય વધ્યું શું 2
गुणिया y गुणिया 3 तो 2 3 6 तो 6y बराबर આપણો જવાબ આવે 6y ઓકે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 નો પહેલો બીજો અને ત્રીજો અહીં પૂર્ણ કર્યો ઓકે તો હું 2 સેકન્ડ આપું છું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 4 તરફ ફ્રેન્ડ કરીએ તો કે 9x નો વર્ગ y નો વર્ગ કૌંસમાં 3z -24 ભાગ્યા 27xy z -8 તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ભાગાકાર સ્વરૂપમાં લખીએ તો કે 9x વર્ગ y વર્ગ 3z -24 ભાગ્યા 27xy z -8 બરાબર તો વિદ્યાર્થી મિત્રો 9 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y અને વિદ્યાર્થી મિત્રો 3 એકા 3 3 એકા 24 તો 3 સામાન્ય નીકળે બરાબર તો ઉપર શું વધશે 3 નીકળી ગયા સામાન્ય હવે z વિના માઈનસ 3 8 24 3 સામાન્ય નીકળી ગયા એટલે અહીંયા શું વધશે 8 છેદમાં 27 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 27 એટલે 3 તરી 9 તરી 27 હવે ગુણ્યા x ગુણ્યા y અને z માઈનસ 8 તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ 1 3 બીજી વાર 3 અને આ ત્રીજી વાર 3 રાઈટ ત્યારબાદ x ગયા અને y ગયા તો વધ્યું શું તો કે xy xy બરાબર છે કારણ કે આ z માઈનસ 8 પણ કટ થઈ જશે રાઈટ તો આપણી પાસે જવાબ શું વધ્યો તો કે xy બરાબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 96 abc પાંચમો દાખલો છે 96 abc 3a માઈનસ 12 5b માઈનસ 30 ભાગ્યા 144 a માઈનસ 4 b માઈનસ 6 રાઈટ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈશું 96 96 કેવી રીતે થાય પહેલા તો આપણે ભાગાકારમાં મૂકીશું 96 a b c 3 a માઈનસ 12 5b માઈનસ 30 ભાગ્યા 144 a માઈનસ 4 અને b માઈનસ 6 હવે 96 એટલે 2 2 4 2 8 2 16 2 32 તરી ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા c બરાબર છે અને ગુણ્યા 3 એકા 3 3 4 12 એટલે 3 સામાન્ય નીકળે તો અહીંયા આવશે a માઈનસ 4 ગુણ્યા 5 એકા 5 5 6 36 તો 5 સામાન્ય નીકળે તો અહીંયા આવશે b માઈનસ 6 કેમ તો કે 5 એકા 5 b વધ્યા 5 6 36 5 કાઢ્યા એટલે 6 વધ્યા રાઈટ હવે ભાગ્યા 144 એટલે 2 ગુણ્યા 2 2 2 4 2 8 2 16 16 તરી 48 ને 48 તરી 44 144 હવે કૌંસમાં a માઈનસ 4 બીજા કૌંસમાં b માઈનસ 6 તો વિદ્યાર્થી મિત્રો જુઓ આમાં સરખું શું છે તો કે 2 2 સરખા છે બીજી વાર 2 સરખા છે ત્રીજી વાર 2 સરખા છે રાઈટ ચોથી વાર 2 સરખા છે હવે 3 આ એક વાર અને 3 આ બે વાર ત્યારબાદ a માઈનસ 4 અને b માઈનસ 6 તો વિદ્યાર્થી મિત્રો ઉપર વધ્યું શું તો કે 5 ગુણ્યા 2 એટલે અહીંયા લખીશું 5 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા c તો અહીંયા 5 2 10 અને a b અને c એટલે કે 10 a b c રાઈટ તો વિદ્યાર્થી મિત્રો 2 સેકન્ડ આપું છું સ્ક્રીનશોટ લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.3 ના દાખલા નંબર 3 સુધી અભ્યાસ કર્યો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં જેટલા પણ દાખલા કરાવ્યા એ તમારે એકવાર CW માં અને બે વાર રફ બુકમાં ગણવાના છે તથા એને પાકા કરવાના છે સમજવાના છે યાદ રાખવાના છે કે કઈ રીતે આ દાખલા કઈ મેથડથી કરવામાં આવે છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર અહીં પૂર્ણ કરું છું ધન્યવાદ